નમસ્તે મિત્રો, ટ્રુ એસ્પ્રેસો સિરીઝની અંદર ફરી વાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં જ એક એક્ઝામ જે ડિક્લેર થઈ છે, GSRTC જે સરકારી જે બસ હોય છે એમાં કંડક્ટર તરીકેની સેવા આપવા માટેની જે ભરતીના અત્યારે ફોર્મ ભરાવવાના જે ચાલુ છે, તો આ એક્ઝામ કેવી રીતે લેવાતી હોય છે, એમનું મેરિટ કેવી રીતે થતું હોય છે અને એમાં એક સ્પેશિયલી જે સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ થતી હોય છે, તો આ સર્ટિફિકેટની પ્રોસેસ અને ક્યાંથી નીકળતા હોય છે, કેવી રીતે નીકળતા હોય છે, એમનું એક જે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ શું છે, એની સંપૂર્ણ માહિતી માટે મિત્રો આજે આપણે ગુજરાત કેરિયર એકેડેમી ખાતે ભગીરથભાઈ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો વિશેષ સમય ન લેતા મુલાકાત કરીએ ભાઈ શ્રી ભગીરથભાઈ પાસે. ભગીરથભાઈ, સૌપ્રથમ આપ મિત્રોને એ જણાવો કે આજે ભરતી છે એમાં કેટલી વેકેન્સી એટલે કેટલી સીટ છે અને એની એક પ્રોસેસ અત્યારે ફોર્મ ભરાવવાની થાય છે, ત્યાર પછી એક્ઝામ એ કેટલા સમયમાં આવતી હોય છે. GSRTCની જે કંડક્ટરની ભરતી અત્યારે આવેલી છે એની અંદર 2389 પોસ્ટ અત્યારે ગવર્મેન્ટે બહાર પાડેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ જે ઉમેદવારો છે, 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમામ ઉમેદવારો એની અંદર એપ્લાય કરી શકશે. તો આની અંદર ભગીરથભાઈ જોવા જઈએ તો એક એજનો ક્રાઇટેરિયા કેવો રહેતો હોય છે, પછી એમના પગાર ધોરણ કઈ રીતનું રહેતું હોય છે, તો એના ઉપર થોડી આપ વાત કરો. તો આની અંદર આપણે જોઈએ તો ઉંમર વયમર્યાદા જે છે એ 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીના કોઈ બી કેન્ડિડેટ હશે તો એ એપ્લાય એમાં કરી શકશે. SC ST અને મહિલા કેન્ડિડેટ માટે 5 વર્ષની છૂટ મળતી હોય છે. ત્યારબાદ પગારની વાત કરીએ તો 5 વર્ષ માટે 16,000 રૂપિયા ફિક્સ પગાર હોય છે એ લોકોનું. ઓકે. ત્યાર પછી સરકારના ધારાધોરણ મુજબ એને આગળ પગારની બઢોતરી થતી હોય છે. અને ફોર્મ ભરાવવાના જે છે એ આ 1 તારીખથી લઈને 30/11 સુધી એના ફોર્મ ભરાવવાના છે. તો ત્યાં સુધી કોઈ બી કેન્ડિડેટ હશે તો ઓજસ સાઇટ ઉપરથી એના ફોર્મ ભરી શકશે. એટલે 30 નવેમ્બર સુધી આપ ફોર્મ ભરી શકશો. 18 થી 35 વર્ષની વયમર્યાદા છે અને 10 પાસ કેન્ડિડેટ આની અંદર એપ્લાય કરી શકે છે. પણ મુખ્ય જે ક્યાંક જે મિત્રોને મૂંઝવતો પ્રશ્ન એ હોય, આમની એક્ઝામની પેટર્ન કેવી રીતની રહેતી હોય છે, કેટલા માર્ક્સનું પેપર આવતું હોય છે અને ત્યાર પછી એ પેપર પછી એમનું મેરિટ કેવી રીતે કાઉન્ટ થતું હોય છે. સૌ પ્રથમ તો જ્યારે ફોર્મ ભરતી વખતે ઘણા વિદ્યાર્થીઓના બહુ ફોન કોલ્સ આવે છે, ખાસ કરીને એમાં જે સર્ટિફિકેટ માંગેલા છે, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ સૌ પ્રથમ માંગેલું છે અને કંડક્ટરનું લાયસન્સ અને એનો બેઝ માંગેલો છે. તો એ સર્ટિફિકેટ છે અત્યારે કેન્ડિડેટને ફોર્મ ભરતી વખતે એનો નંબર જે છે એ ઓજસ સાઇટ ઉપર એને નાખવો પડશે, પછી ફોર્મની પ્રક્રિયા આગળ વધશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થી મિત્રોને આપણે એ જણાવીએ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે એ ક્યાંથી નીકળશે અને કેવી રીતે નીકળશે. તો પહેલાં તો વિદ્યાર્થીઓને જ મૂંઝવે છે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એટલે શું અને આની જરૂર કે કંડક્ટરની ભરતીમાં શા માટે જરૂર પડી છે. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો મતલબ છે કે તમે પ્રાથમિક સારવાર કોઈને આપી શકો છો. ઓકે. બાય ચાન્સ કે કંડક્ટર કોઈ બસમાં જતું હોય ને કોઈને કોઈ માનું કે નાનું કંઈક બીમાર કે XYZ કંઈ પડ્યું તો પ્રાથમિક કોઈને કંઈ લાગી મુસાફરી દરમિયાન તો પ્રાથમિક સારવાર એને આપી શકે, એની માટેનું જે સર્ટિફિકેટ છે એને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કહેવાય. રેડ ક્રોસ સોસાયટી એની આજુબાજુમાં જ્યાં કંઈ હોય ત્યાંથી આ મળી શકે. મતલબ કે તમારી બાજુમાં કોઈ રક્તદાન કરાવતી બેંક હોય, અધરવાઇઝ કોઈ NGO હોય ત્યાં જઈને તમે એ સર્ટિફિકેટ કઢાવી શકો છો. રાઈટ. એટલે એમનો કોઈ કોર્સ આવતો હોય છે કે કેવી રીતે? હા, 7 દિવસનો એમનો કોર્સ આવતો હોય છે. જનરલી એની 800 થી 1000 રૂપિયા ફીઝ હોય છે. એ ફીઝ પે કરી અને એનો 7 દિવસનો કોર્સ, 7 દિવસનો કોર્સ પત્યા પછી એ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ. 7 દિવસનો સમય કદાચ કેન્ડિડેટને અત્યારે ન લગાવવો હોય અને ફોર્મ જો માટે તો થોડા દિવસો એને રહ્યા હોય તો એ જે ફીસ ભરે છે એની પહોંચનો જે નંબર છે એ નાખીને બી ઓજસ ઉપર એપ્લાય કરી શકે. બીજી વાત આપણે કરીએ તો જે કંડક્ટર લાયસન્સ જે છે અને કંડક્ટરનો બેઝ જે છે એ સર્ટિફિકેટ બંને એને RTOમાંથી મળી રહેશે. બહુ એકદમ સરળ પ્રક્રિયા છે અને RTO પર જશે અને કોઈ એજન્ટને મળે તો બે સરળતાથી એમને મળી રહેશે. ઓકે. એટલે બે એ જે સ્ટેપ છે એને RTOથી કરવાના રહેશે, એટલે કે એમનું કંડક્ટરનું લાયસન્સ અને એનું બેઝ એ RTOથી પ્રોસેસ થશે અને પેલી રેડ ક્રોસ સોસાયટી અથવા તો બ્લડ બેંક જે નજીકમાં તમને જે પડતી હોય અથવા તો ઘણી બધી NGO પણ આમના કોર્સિસ કરાવતી હોય છે. 7 દિવસનો એક કોર્સ લાગતો હોય છે અને ત્યાર પછી તમને એ સર્ટિફિકેટ મળતું હોય છે. તો આ 3 વસ્તુ ખૂબ અગત્યની અને જરૂરી છે, કમ્પલસરી છે, અધરવાઇઝ તમે આની માટે એલિજિબલ થતા નથી. અને આ 3 વસ્તુ અને ફોર્મ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી જેને એક્ઝામ આપવાની રહેતી હોય છે એ એક્ઝામ કેટલા માર્ક્સની અને એનું મેરિટ કેવી રીતે કાઉન્ટ થતું હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એક્ઝામ જે આવે છે એ 100 માર્ક્સની એક્ઝામ આવશે. આ લોકોને 2 કલાકનો સમય આપેલો છે. 100 માર્ક્સની એક્ઝામમાં
પાર્ટેશન પડેલ છે માર્ક્સ વાઇઝ. જનરલ નોલેજ છે એ 30 માર્ક્સનું છે, ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સનું છે, અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક્સનું છે, મેથ્સ રિઝનિંગ જે છે એ 10 માર્ક્સનું એડ કર્યું છે, કોમ્પ્યુટર 20 માર્ક્સનું છે, વ્હીકલ એક્ટના અમુક પ્રશ્નો છે એ 10 માર્ક્સના છે, અને કંડક્ટરને લગતી બેઝિક ગણતરીના દાખલાઓ છે એ 10 માર્ક્સ. આમ મળીને ટોટલ 100 માર્ક્સનું પરીક્ષાનું ભારણ છે. પણ આ પરીક્ષા ઉપરથી ફાઇનલ એનું મેરિટ નહીં બને. બરાબર. મેરિટ પદ્ધતિ જે મિત્રો છે એ રીતની છે કે 10મું 12મું ગ્રેજ્યુએશન અને લેખિત પરીક્ષા, ચારેયનું મળીને તમારું ફાઇનલ 100માંથી મેરિટ બનશે. બરાબર. જે 100 માર્કની જે એક્ઝામ આવે છે એ એમસીક્યુ પેટર્નથી રહેતી હોય છે કે રિટન પેટર્નથી રહેતી હોય છે? એ એમસીક્યુ પેટર્નથી જ રહેશે. પણ ફાઇનલ જે મેરિટ આખું જે તૈયાર થશે એ અલગ અલગ 4 તબક્કામાં આખું મેરિટ તૈયાર થશે. વિદ્યાર્થીએ 10મા ધોરણમાં જે એને પર્સન્ટેજ આવેલા છે એના 40% ગુણભાર ગણાશે. માનો કે કોઈ કેન્ડિડેટને 80% આવેલા છે 10માની અંદર, તો એના 40% એટલે 32% એટલે 8 × 34.4 વડે ગુણશો એટલે 8 × 32 માર્ક્સ એને કેલ્ક્યુલેટ થશે. ત્યાર પછી 12મું ધોરણ કરેલું હશે તો એના 20% જે પર્સન્ટેજ આવેલા છે એના 20% લેવામાં આવશે. ગ્રેજ્યુએશન કોઈ કરેલું હશે તો એને હજી પ્લસ એડવાન્સટેજ મળશે અને એના 10% લેવામાં આવશે. અને 100 માર્ક્સની જે તમે લેખિત પરીક્ષા આપો છો એના 30% લેવામાં આવશે. એટલે ઓલ ઓવર 10માના 40%, 12માના 20, ગ્રેજ્યુએશનના 10 અને જે લેખિત પરીક્ષાના 30, એમ ઓલ ઓવર મળીને 100% થશે અને એનું ફાઇનલ આખું મેરિટ તૈયાર થશે. ઓકે. અને એમાં શોર્ટલિસ્ટ થઈને એમાં જે પ્રમાણે સીટ છે એ પ્રમાણે તમે એલિજિબલ થતા હોય, એ પ્રમાણે આપ સિલેક્ટ થતા હોય છે. પણ કદાચ કોઈ મિત્ર 10મા સુધી જેમનું ક્વોલિફિકેશન હોય તો તમારે 10માના જ કાઉન્ટ થાય, પછી એમને 12th અને ગ્રેજ્યુએશનના કાઉન્ટ થવાના નથી, અને ડાયરેક્ટ આ એક્ઝામમાં જે થાય છે એમનું 30% મેરિટ અને 10th નું 40%, એમ કરીને તમારી માટે મેરિટ બનતું હોય છે. એટલે જે કેન્ડિડેટે 12th અને ગ્રેજ્યુએશન કરેલું હોય એમને ચોખ્ખો બેનિફિટ રહેશે. રાઈટ. અને 10th માટે થોડી કોમ્પિટિશન તગડી થશે અને ચાન્સીસ પોસિબિલિટી બહુ ઓછી થઈ જતી હોય, બહુ ઓછું રહેશે. કારણ કે અત્યારે જનરલી આપણે જોઈએ તો 12 પાસ તો જનરલી બધાએ કરેલું જ હોય છે, એટલે એને ચોખ્ખો એનો એડવાન્ટેજ મળવાનો છે અને એ મળશે. એટલે 10th પાસ વાળા કેન્ડિડેટ માટે મારું પર્સનલી એવું માનવું છે કે એમની માટે બહુ શક્યતાઓ થોડીક ઓછી કહી શકાય. રાઈટ. અને મોટાભાગે જે વર્ગ અત્યારે કદાચ આ એક્ઝામ આપવા ઈચ્છતો હોય તેમણે તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી, અથવા તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને તૈયારી કરવી, કેમ કે આમનું ગાઈડન્સ બને ત્યાં સુધી એ લોકોને ઓછું પ્રાપ્ત થતું હોય? જનરલી પરીક્ષા આ 10th બેઝ પર કહી શકાય. એટલે માનો કે કોઈ કેન્ડિડેટ પ્રિપેરેશન કરે છે 6 મહિનાથી, તેને બહુ ઇઝીલી પડશે. અને આમાં જે પરીક્ષાની અંદર જે દાખલા તરીકે કોઈ પ્રશ્નો આવશે તો એ બહુ ઇઝી લેવલના હશે, કારણ કે 10th પાસ બેઝ ઉપર છે એટલે એક લેવલ મુજબ જ પ્રશ્નો પૂછશે. એડવાન્સ લેવલ ઉપર હું નથી માનતો કે જાય. અગાઉના 2 વર્ષનું મેરિટ ઉપર આપણે ફોકસ કરીએ તો 2017 અને 2018માં 2 ભરતીઓ લેવાની છે. 2017માં 85 મેરિટ અટકેલું હતું આઉટ ઓફ 100, અને 2018ની જે ભરતી છે એમાં 47 ઓપન કેટેગરીના કેન્ડિડેટનું મેરિટ અટકેલું હતું. તો એના બેઝ ઉપર આપણે ધ્યાન રાખીએ તો પેપર હું માનું છું ત્યાં સુધી બહુ ઇઝી લેવલનું આવશે. વિશે હમણાં જે આપણે વાત કરી એ મુજબ બહુ સરળ લેવલના પ્રશ્નો હોઈ શકે. તો મિત્રો આ એક અમારો નાનો એવો પ્રયાસ હતો. ભાઈ ભગીરથભાઈ ખૂબ સરસ મજાની માહિતી શેર કરી, એકદમ સ્ટાર્ટિંગ લેવલથી લઈને એન્ડ લેવલ સુધીની કેવી રીતે તૈયારી કરવી, મેરિટ, લાસ્ટ 2 યરના કટ ઓફ કેવી રીતે હતા, એક્ઝામ પેટર્ન કેવી રીતની રહેતી હોય છે. પણ તેમ છતાં પણ હજુ કદાચ આપના મગજમાં જો કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય અને એકદમ સ્ટાર્ટિંગ ફોર્મ ભરવાથી લઈને એન્ડ સુધીની જે પ્રોસેસ છે, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમાં લિંક છે, આપે લિંક પર જઈ અને PDF ડાઉનલોડ કરીને પણ એ માહિતી પ્રાપ્ત કરી શકો છો. અને હજુ આપને જો સર્ટિફિકેટને લગતા મૂંઝવતા પ્રશ્નો હોય કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કેવી રીતે કરવું, એમની માટે લાયસન્સ અને જે બેઝ છે એ કેવી રીતે મારે પ્રાપ્ત કરવો, એમાં પણ જો આપને ક્યાંય મૂંઝવતા પ્રશ્ન હોય, આપ સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારમાં આપ રહેતા હોય તો સુરતમાં ગુજરાત કેરિયર એકેડમી છે, એનું આખી જ ડિટેલ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરું છું, એ આપ ગુજરાત કેરિયર એકેડમીનો સંપર્ક સાંધી અને ત્યાંથી વિશેષ માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો. આવી રીતે અમારી સાથે હર વખત આપ જોડાયેલા રહો છો, હર વખત આવી અને આ વિડીયોને આપના મિત્રો સુધી શેર કરી રહ્યા છો, આપ ખૂબ પ્રેમ આપી રહ્યા છો, એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. જય હિન્દ, જય ભારત.